આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. ઉપલેટા રાજપૂત કરણી સેના દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું. લવ જેહાદને લઈને આપવામાં આવ્યું આવેદનપત્ર. ગુજરાત રાજ્યમાં લવ જેહાદ અને ધર્માંતરણની પ્રવૃત્તિ રોકવા તાત્કાલિક અસરકારક કાયદો બનાવવાની માંગ સાથે આવેદનપત્ર અપાયું. કેટલાક દેશ વિરોધી અને અસામાજિક તત્વો સમાજની સંવાદિતતા જોખમાય તેવી જોખમી પ્રવૃત્તિઓ આચરી રહ્યા હોય ગુજરાત સરકાર તાત્કાલિક અને કાયદાકીય પ્રક્રિયા હાથ ધરે તેવી પણ માંગ કરાઈ. અન્યથા અમારે ગુજરાતમાં જનજન સુધી અમારી લાગણી પહોંચાડવા આંદોલનાત્મક પગલાં લેવાની ફરજ પડશે તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી. સરફરાઝ કોડી, સ્પીડ ન્યૂઝ 17, ઉપલેટા. મહાવીર સિવાડા, પ્રમુખ શ્રી રાજપૂત કરણી સેના, ઉપલેટા. સમગ્ર ભારતમાં લવ જેહાદનો એક મોટું ષડયંત્ર ચાલે છે, તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં અવારનવાર આવા કેસ બહાર આવે છે ત્યારે સોશિયલ મીડિયામાં ખોટું નામ ધારણ કરી હિન્દુ યુવતીને ફસાવવામાં આવે છે. સાથે સાથે તેના લીધે જબરદસ્તી ધર્મ પરિવર્તન કરાવે છે. આના લીધે હજારો ઘર બરબાદ થાય છે. લવ જેહાદ વિરુદ્ધ ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં કાયદો લાગુ છે, તેવો જ કાયદો ગુજરાતમાં લાગુ થાય તેવી શ્રી રાજપૂત કરણી સેનાની લાગણી અને માગણી છે. આના અનુસંધાને ઉપલેટા મામલતદારશ્રીને આજ રોજ શ્રી રાજપૂત કરણી સેના દ્વારા આવેદન પાઠવવામાં આવેલ છે. સાથે સાથે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાને નમ્ર અનુરોધ છે કે આ કાયદો વહેલામાં વહેલી તકે ગુજરાતમાં લાગુ થાય, જેથી કરી વિધર્મી લોકો આવા કૃત્ય કરતા અચકાય. અસ્તુ, જય માતાજી.